દાદાનો પ્રભાવ અદ્ભુત છે, સંકેશ્વરના પ્રભાવને તો આપણે સ્વીકારવો જ પડશે, પણ ભોયણીનો પણ પ્રભાવ ઓછો નથી. આજે આપણે વિહાર કરતા હતા ત્યારે રસ્તામાં એક બોર્ડ આવ્યું, સાઇન બોર્ડ. ક્યાં લખ્યા હતા? મલ્લીનાથ મહારાજની પ્રાગટ્ય ભૂમિ. અમને દેખા ઠીક હે, લેકિન અમારે મહાત્માને કહા ચલો ના અંદર જાકે આવે, પડે હો ગયા. એસા હમ જહા જાયેંગે તો હમારે પીછે પીછે લોગ આયે, હમારે આગે 200-300 ગયે, લેકિન ઉનકો પંડાલ મેં જાના થા ના, કોઈની મેં મલ્લીનાથ કે પાસ નહીં જાના થા, ટેન્ટ મેં જાના થા, જગહ ઢૂંઢની થી, સ્નાન કરના થા, ફટાફટ પૂજા કરની થી, વાતી કઈ કરનું હે, બસ જીમવારું. હમ ગયે 2 કિલોમીટર, આધા કિલોમીટર ચલે, કુછ દિખાઈ નહીં દે રહા થા, હમને કહા યે ક્યા હે, હમારે પીછે જો આ રહા થે, મારા સાથ યે શોર્ટકટ હે, હમ કહીં ભી ઘુસે તો બસ યે શોર્ટકટ હો. આગે ગયે તો પતા ચલા ખેતરમાં, જે ખેતરમાંથી આ ભગવાન મલ્લીનાથ નીકળ્યા છે, કૂવો ખોદાતો હતો, કોઈ જૈન નહોતું, કૂવો ખોદનારાઓ ખોદતા 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 અચાનક અંદરથી રાગ રાગિણીના અવાજ શરૂ થયા. નોન જૈન, દે આર ઓલ નોન જૈન, યે ક્યા, આ શું થઈ રહ્યું, બડા અચ્છા લગતા હૈ, બેસી ગયા. અને ધીરે ધીરે માટીનો પોપડો ઉપર આવ્યો, ખર્યો, અને અંદરમાંથી 3 મૂર્તિ બહાર આવી, મલ્લીનાથ, મહાવીર સ્વામી, આદિનાથ. 3 ભગવાન આવ્યા, એમને ખબર નથી કે આ જૈન મૂર્તિ છે, દે આર ઓલ નોન જૈન, ભગવાન છે એટલી ખબર છે, કિસકે ભગવાન એ પતા નહીં. વા વાયુને નળિયું ખસ્યું, આસપાસ કે ગામ વાલે આતે ગયે આતે ગયે, પ્રભુ કી મૂર્તિ કે દર્શન કરને કે લીએ મિટ્ટી કો નિકાલતે ગયે, પૂરી મૂર્તિ બહાર આ ચુકી. હવે અહીંથી બાજુમાં એક ગામ છે કુકવા, એ ગામમાં જૈનો રહેતા હતા, એમને સમાચાર મળે આપણા ભગવાન આવ્યા દોડતા, અમારા ભગવાન છે અમે લઈ જશું, પણ ભગવાનને ભોયણીમાં બેસવું હશે, એટલે આ નોન જૈન લોકોને એવી સદબુદ્ધિ આપી, નહીં આપીએ આ ભગવાન અહીંયા જ રહેશે, અમારા ખેતરમાંથી નીકળ્યા છે ને અમે નહીં આપીએ. એક ભગવાન રાખવા માટે જૈન અને અજૈન વચ્ચે ફાઇટિંગ થતી હતી. આજે કોઈ સોસાયટીની અંદર એક દેરાસર બંધાવવું, એક ઉપાશ્રય બંધાવવું હતો, બે જૈનો ફાઇટ કરે છે, નહીં જઈએ. ભગવાન આવશે, ખંજરી ને મંજરી લઈને બેનો આવશે, પૂજા ચાલશે, ભાવના ચાલશે, બચ્ચે કો પઢાઈ કરની હૈ, કબ તક ચલેગા યે, ન્યુ સાયન્સ નહીં ચાહીએ. વાહ, મંદિર આવે તો ન્યુ સાયન્સ, ઓર ઘર મે ટીવી ચલે તો ન્યુ સાયન્સ નહીં હૈ. જૈને કરો એ કહી દીધું કે આ ભગવાન અમે રાખશું, ઉકવાવના વાણિયાઓ એ કીધું કે એમ નહીં ચાલે, અમારા છે, અમારો હક છે, એક કામ કરો આપણે બળદ ગાડું લાવો, ઉકવાવના જૈનોએ કીધું બળદ ગાડું લાવો, ભગવાનને બેસાડો, બળદ કાઢી નાખવાના, પછી ગાડું જે દિશામાં જાય ત્યાં ભગવાનને લઈ જવાનું. અર બનીએ ઇતને પક્કે હોતે હૈ, કેમ હિમાંશુભાઈ વાણિયા કેવા, વાહ, મોઢું કુકવાવ તરફ રાખ્યું અને બાળાને કૂટ છે ભોયણી તરફ, કે આ લોકોને આપણે ઉલ્લુ બનાવ્યા, દુનિયા કો ઉલ્લુ બના સકતે ભગવાન કો ઉલ્લુ નહીં બના સકતે, મોઢું કુકવાવ તરફ, ભગવાન આમ માનો કે કુકવાવ અહીંયા છે, ભોયણી અહીંયા છે, તો ગાળાની પૂઠ અહીંયા, ગાળાનું મોઢું આ બાજુ, ત્રણ ભગવાનને આંબે ચડ્યા, અને કુકવાવ વાળા જોયા કરે છે હમણાં ગાડું ચાલે, બળદ નીકળી ગયા છે, વગર બળદે આ ગાડું ચલાવવાનું, પ્રાર્થના કરી ભગવાન તમારે જે દિશામાં બેસવું હોય તે દિશા તરફ આ ગાડું ચલાવો, અને ગાડાએ યુટર્ન, ગાડાએ વગર ગાડી વાળાએ યુટર્ન લીધું, કુકવાવ વાળાની આંખો ભીંજાઈ ગઈ, ગયા આપણા હાથમાંથી ભગવાન ગયા, કાંઈ વાંધો એમના ગામમાં, એમના ગામમાં, અને ભોયણી તરફ આ ગાડું ચાલવા, 25 પૈડા ચાલ્યું, પછી તરત જ જૈનોએ ગાડું પકડી લીધું, ક્યાંક ગાડું નમી જાય, ભગવાન લપસી ન જાય, અને ગાડું ભોયણીમાં આવ્યું, અને ભોયણીમાં જે ઘરની અંદર શરૂઆતમાં પધરાવ્યા એ ઘર પણ આજે
ઓઈણી તીર્થના પેઢીના કબજામાં. આજે પણ એ તીર્થની કબજામાં ઘર છે. આજથી લગભગ 140 વર્ષ પહેલા જમીનમાંથી નીકળેલા ભગવાન જે ઘરમાં રહ્યા હતા એ ઘરમાંથી જૈનોને સમાચાર મળતા ગયા, આવતા ગયા. કેસર અને ચંદન પણ નહોતું આ લોકો પાસે. ભગવાનની પૂજા કેમ કરવી એની આ ગામવાળાને ખબર નથી. તો પણ ગામનો જ માણસ કોઠી બનીને ભગવાનની પૂજા કરે, કેસર ચંદન રૂપિયા એક એક આપીને ભેગા કર્યા. પણ જેમ જેમ સમાચાર મળતા ગયા, લાખ રૂપિયો ભેગો થયો. અને એ જમાનાના લાખ રૂપિયામાં 135 વર્ષ પહેલા આ જિનાલય બન્યું. મહાસુદ દસમના દિવસે દાદા મલ્લીનાથ દાદીએ બેઠા, બોલ મલ્લીનાથ.